तो ये लोग वहाँ ओबेसिटी में
જ્ઞાનથી બારે આવવા અનુપ્રયોગ કરે છે જે આસાનીથી તમે સ્થુલપણો મટાડી શકો છો. એટલે નિશ્ચિતપણે તમે આ પ્રયોગ પેલા બે મહિના આંખ બંધ કરી શેક લે દીપા નાખે પાણીમાં અને પછી ખુલ્લી આંખે જુએ. પ્લસ એ બી હું તમને કહીશ કે તમે જયારે નવરા બેઠા હો ટીવી બી જોતા હો કઈ બી ત્યારે અંગૂઠા છે આ અંગૂઠાથી આ અંગૂઠાને આ અંગૂઠાથી આ અંગૂઠાને દબાવ્યા કરો મસાજ કર્યા કરો. તમે માળા પહેરો છો શા માટે કે આ મસ્તિષ્કના પોઈન્ટ છે અને જેટલી તમારે ઊંચા પાછી મળતી જશે મસ્તિષ્ક આંખ નાક કાન બધા સારા થતા જશે. એટલે બેઠા હો ત્યારે આમાં કર્યા કરો તો આ બધું અહીંયા ગળા ઉપરનું બધું છે બધાને ચેતના મળશે. ધાર્મિક ચીજ નથી ખાધા પછી કરો ગમે ત્યારે ઇમિડિયટલી બી કરી શકો. તમે એ ધાર્મિક રીતે જોર નહીં તમારે ખાલી તમારી આંખને પ્રકાશ લેવાનો છે. સ્નાન કરીને કરો સ્નાન વગર કરો સૂર્ય દર્શન કરો પછી આવીને રવિવારે તો સુઈ જાઓ કઈ નહીં દર્શન કરો બસ કોઈ બીજી કોઈ એની સાથે પાબંદી નથી. જે કરવાનું છે આપણે ફક્ત સૂર્યને જોવાનું છે જે કરવાનું છે એ તો સૂર્ય કરશે. જય જીનેન્દ્ર. તમે ચંદ્ર ની ઉર્જા વિશે કઈ કહી શકો? હા તમે ગાંડા થઈ જશો એટલે ખબર છે લુનેટિક અંગ્રેજીમાં જેને લુનેટિક કહેવામાં આવે છે. ચંદ્ર ની આડઅસર છે આ ક્યારેક જુઓ છો કે ચંદ્ર માંથી ઉર્જા લેવાનો પ્રયત્ન નહીં કરતા. એટલે જ ગાંડાઓની હોસ્પિટલોમાં જયારે કોલીમાં હોય છે આસપાસના દિવસો હોય છે ત્યારે ડોક્ટર એલર્ટ હોય છે પોલીસ બી હોય છે એટલા એ લોકો હાઈ થઈ જાય છે. આ તમારો અસ્મા એલર્જી બધા જેમ જેમ ચંદ્ર વધતો જશે તેમ તેમ તે વધે છે. ભરતી ઓટલો સંબંધ નાના ચંદ્ર સાથે છે. તો ચંદ્ર દર્શન દર્શન એ શોકે પહેલામાંથી ઊંચા જેમ સૂર્યમાંથી રહે છે એનો પ્રયત્ન નહીં કરતા એ તો મુશ્કેલી થશે. એટલે જ લુનેટિક શબ્દ અંગ્રેજીમાં કહેવામાં આવ્યો છે કે ગાંડો એટલે લુનેટિક. આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું હોય અને જો ભૂલથી આઘાતીમાં રહી જાય અને ચંદ્ર પ્રકાશ એના પર પડે તો એની શું અસર? હા તો એ પીવાનું નહીં પછી બીજે દિવસે પાછું તડકામાં રાખવાનું એ પાણી નહીં પીવાનું. પ્રસંગ કરતા કરતા આપણે સમય વધી જાય 15-20 મિનિટ 25 મિનિટ તો પછી વોકિંગ કરવાનો ટાઈમ નહીં મળે તો ચાલે. મેઇન તો છે સૂર્ય દર્શન કરો. વોકિંગ કરી શકો તો વધારે ફળ તો ન કરી શકો તો કઈ નહીં ફળ અત્યાર નથી. મેઇન તો આ પ્રકાશ તમારે સુરક્ષિત રીતે સાવધાનીથી તમારા મસ્તિષ્ક સુધી પહોંચાડવાનો છે. દેટ ઇઝ મેઇન. અને બીજું આ ડાયાબિટીસ હોવાથી ઘણી વાર ડોક્ટરો ના કહે કે ખુલ્લી જમીનમાં ચાલો તો પ્રોબ્લેમ નથી તો એને માટે આપણે નાના પર ચલાય. જો ચોપાટી જેવી સારી સ્વચ્છ રીતિ હોય તો તમે ત્યાં ચાલી શકો છો. ડોક્ટરો કહે છે બધું સાચું હોતું નથી. અચ્છા મને એક પ્રશ્ન પૂછવો છે કે જીવન પંથમાં ચોપડીમાં આવેલું કે તુલસી કાળો લંગડો અને બીલીનો પત્ર અને આપણા એ પોદીનો એ ચાર મિક્સ કરીને સવારના નાણાના કોટે ખાવ તેનાથી ડાયાબિટીસ ને તમારી આગની પ્રશ્નનો બધું ઉત્પન્ન થઈ જાય ઓછું થઈ જાય. આ બધી ચીજોમાં શું છે? સૂર્ય છે.